હલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચા પપૈયાનું કચુંબર બનાવવાના છે તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે લાયકન તો જરૂરથી દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે પપૈયાનું કચુંબર બનાવવા માટે મેં અહીં પપૈયું લીધું છે હવે તેની ઉપરથી છાલ ઉતારી દઈશું તો હવે પપૈયાની છાલાખી ઉતારી લીધી છે આપણે તો હવે તેના બે ટુકડા વચ્ચેથી કરી લઈશું આપણા પપૈયામાં બિલકુલ બી નથી તો હવે આવી ખમણી લેવાની છે અને તેના વડે પપૈયાને ખમણી લઈશું તો અહીં મેં અડધું પપૈયું ખમણી લીધું છે તો તેને પહેલાં એક ડીશમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજું પપૈયું પણ ખમણી લઈશું તો અહીં આપણે બે પ્રકારના કચુંબર બનાવવાના છીએ તો પહેલાં કઢાઈમાં તેલ મૂકીશું તેમાં ચમચી રઈ એડ કરી લઈશું રઈ તતળે એટલે તેમાં ચમચી હિંગ એડ કરીશું બેથી ત્રણ લીલા મરચાં સમારેલા છે પાતળા તે એડ કરી લઈશું પાંચ ચમચી હળદર એડ કરીશું અને આપણે જે પપૈયાનું ખમણ કરીને રાખ્યું છે તે તેમાં એડ કરી લઈશું અહીં પપૈયાનું કચુંબર કાચું પાકું જ હોય છે એટલે તેને બહુ ચડવાનું નથી બહુ ધીમા ગેસ પર આપણે તેના મસાલા કરીશું તો અડધી ચમચી તો અડધી ચમચી મીઠું એડ કરીશું અહીં ખાટું મીઠું કચુંબર બનાવીએ છીએ તો ત્રણ ચમચી લીંબુનો રસ એડ કરીશું હવે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું અને તેને બરાબર હલાવી ગેસના ફ્લોને બંધ કરી લઈશું થોડા ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું તો રેડી છે આપણું એક કચુંબર હવે આપણે બીજું કચુંબર બનાવીશું તો આ આપણે તીખું કચુંબર બનાવવાના છીએ તો તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી ખાંડ એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી લઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા ભભરાવી લઈશું તો રેડી છે આપણું તીખું કચુંબર તો અહીં આપણું તીખું અને ખાટું મીઠું બંને કચુંબર રેડી થઈ ગયા છે તો છે ને કચુંબર બનાવવા એકદમ ઇઝી જો તમને આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી રીતે